નમસ્તે વિદ્યાર્થી મિત્રોનો બસ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગરસોન લાપસોન માંથી સ્વાગત કરું છું. આપણે આજે કલમની અંદર એક બાળ ગીત આપ્યું છે ને, પાઠ નંબર 3 માં આટલા બધા રમકડા, એમાં આપણે સૈનિક સૈનિક વાળું ખબર છે બધાને યાદ હોય તો બાળ ગીત આગળ ગાયું. હવે એ બાળ ગીતને આજે ખૂટતા શબ્દોમાં આપ્યું છે અને આપણે પૂર્ણ કરવાનું છે. તો બધા પોતપોતાની કલોલની સાધી પોથીની અંદર પેજ નંબર 55 વર્ણન આપે, હું જે રીતના લખાવું છું એ રીતના તમારે લખવાનું છે. એમાં આપ્યું છે આખી ભાઈ, પછી બે ખાલી જગ્યા એવી છે, પછી પાછળ એક ખાલી જગ્યા એવી છે, ખડખડ અહીંયા આગળ અને પાછળ ખાલી જગ્યા આપી છે, અમારી પછી આગળ આપેલી છે, ચાલો અને કુછ કદમ. હવે એની અંદર આપણે ખૂટતા શબ્દ ખૂટવાના રહેશે એટલે આ બાળકી બનશે. હાથી ભાઈ ચાલે આગળ આગળ, પાછળ ઊંટ સવારી. યાદ આવ્યું કોઈને ગીત? હાથી ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી, ખડાક ખડખડ ઘોડો દોડે. ને શી છટા અમારી, ચાલો સૈનિક, ચાલો સૈનિકો કદમ કદમ, કરો રમકડા કુછ કદમ. આ બાળકી યાદ આવી બધાને? ઊંટ ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી, ખડા ખડખડ ઘોડો દોડે, ને સી છટા અમારી, ચાલો સૈનિકો કદમ કદમ, કરો રમકડા કુછ કદમ. આ રીતના આપણે બાળકી અહીં પૂરું કરવાનું છે. હવે ત્યારબાદ વાંચો અને લખો. હવે આમાં શું કરવાનું હોય છે, આ વાક્ય જે આપણને આપ્યું છે પ્રશ્ન નંબર 24 આ બાળકી પછી, તો એના ઉપર આપણે વાક્ય આપ્યા છે, તો વાક્યને મોટે મોટે થી વાંચવાના છે. કેવી રીતના? તો વાંચશું, ધ્યાન આપજો. અક્ષયના અક્ષર સુંદર છે, આ રીતના વાંચો અને પછી એને ત્યાં લખવાનો પ્રયત્ન કરો. સુંદર અક્ષર, એમાં જેવા અક્ષર આપ્યા છે એવા જ અક્ષર આપણે લખતું જવાનું છે. બીજું વાક્ય આપ્યું છે, આપણા દેશમાં 3 ઋતુઓ છે, આ રોમ સારો છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ, ક્ષમા આપવી જોઈએ, રૂમાલ વાપરવો જોઈએ, ઋષિ રાજાને શ્રાપ આપે છે. પછી 8મું, પાણીમાં ક્ષાર હોય છે, અમારું ગામડું રૂપાળું છે, રૂપિયાથી વસ્તુઓ ખરીદાય, ક્ષત્રિય લડવૈયા હોય છે, ક્ષત્રિય લડવૈયા હોય છે. પછી આજે રૂબરૂ મુલાકાત છે, ભરૂચ નર્મદા કિનારે છે, ઋગ્વેદ આપણો પવિત્ર ગ્રંથ છે. આ રીતના વાક્ય વાંચતા જાઓ મોટે મોટેથી અને એને તમારે લખતા પણ જોવાનું છે. ત્યાં નીચે આપણને લાઈન આપી છે એની અંદર. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 25 શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. એમાં આપણે શબ્દ આપ્યા છે વૃક્ષ, પક્ષી, શ્રેષ્ઠ, જયશ્રી, ઋષભ અને શ્રવણ. હવે એના પરથી આપણે વાક્ય બનાવશું. અહીંયા આપણે લખીશું વૃક્ષ પર અનેક પક્ષી છે, પછી પક્ષી આપ્યું છે તો પક્ષી આકાશમાં ઉડે છે, પછી શ્રેષ્ઠ માતા પિતાની સેવા એ શ્રેષ્ઠ કાર્ય છે. જયશ્રી લેશન કરે છે, પછી ઋષભ
બગીચામાં રમે છે. શ્રવણ શ્રવણ માતા પિતાની સેવા કરે છે. આવા વાક્ય તમારે પણ લખવાના છે. આવી રીતના વાંચતા જાઓ અને મોટે મોટે થી વાંચો એટલે આપણે વાંચવાની સારી એવી પ્રેક્ટિસ પડી જાય અને અને તમારે બુકની અંદર લખવાનું છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.